માંડી નગરપાલિકાની કારોબારી સભામાં રૂપિયા 23.32 કરોડનું બજેટને બહાલી અપાઈ. 26 ફેબ્રુઆરીએ પાલિકાની બોડીની ટર્મ પૂરી થતાં વહીવટદારો મુકાશે. ચૂંટણીમાં ઓબીસી ક્વોટાના કારણે વિલંબ થવાની શક્યતા. પારડી નગરપાલિકાની કારોબારી સભા અધ્યક્ષ ગજાનન માંગેલાના નેજા હેઠળ મળી હતી, જેમાં વર્ષના રૂપિયા 23,32,51,416 રૂપિયાના બજેટની બહાલી કારોબારી સભામાં આપવામાં આવી હતી. પારડી શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોના પ્રોજેક્ટોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકાના કારોબારી અધ્યક્ષ ગજાનન માંગેલા, દેવેન શાહ, ફાલ્ગુની ભટ્ટ, રાજેશ પટેલ, અલી અંસારી, ભાવનાબેન ભંડારી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. કારોબારી સભામાં બજેટને બહાલી આપ્યા બાદ આગામી દિવસોમાં પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે હોવાનું કારોબારી અધ્યક્ષે જણાવ્યું હતું. કારોબારીની આ સભા આખરી હોવાનું જણાવી રહ્યા છે, કારણ કે 26 ફેબ્રુઆરીના રોજ આ બોડીની ટર્મ પૂર્ણ થતાં આગામી દિવસોમાં વહીવટદાર નિમવામાં આવશે, જ્યારે આવનાર ચૂંટણીની પ્રક્રિયા માટે ઓબીસીના ક્વોટાના કારણે લંબાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવનાર સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજૂર કરવા પર સૌની મીટ મંડાઈ રહી છે, કારણ કે પાલિકાની દરેક સામાન્ય સભા 6 થી 8 કલાક ચાલતી હોય છે, જેના કારણે વિપક્ષ હોબાળો મચાવશે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નમસ્કાર. આજની કારોબારીમાં સૌ પ્રથમ આપણે બજેટ રજૂ કર્યું છે. કુલ બજેટ 23,32,51,416 રૂપિયાનું અમે બજેટ મંજૂર કર્યું છે. દર વર્ષની જેમ આ વખતે બી સારું બજેટ હતું. બીજું કે જે આજે સભાને શરૂઆતમાં જે રિપોર્ટ આજે અમીષાબેન ગેરહાજર હતા અને ત્યાર પછી અમે જે કાર્ય જે અમારે બજેટની જે બીજા વિવિધ ટેન્ડરોની મંજૂરી આપવાની હતી એ ટેન્ડરોની મંજૂરી આપી છે. ત્યાર પછી 1 થી 7 વોર્ડમાં જે કામો લેવાના હતા એ કામોની બહાલી આપી છે. હવે પછી સામાન્ય સભામાં બહાલી અમે પાછા આપીશું, પણ જે કારોબારીમાં જે મંજૂર કરવાના હતા એ અમે બધા જ કામો મંજૂર કર્યા છે. આપણા પાર્ટીના 7 વોર્ડ છે. 7 વોર્ડમાં હરેક વોર્ડમાં વોર્ડથી જે કંઈ સમસ્યા છે એ સમસ્યાને અમે વાત ચર્ચા કરી છે, ચર્ચા વિચારણા કરી છે. ત્યાર પછી જે પાણીનો મુદ્દો છે તે આજે આપણને જોવા જઈએ તો આપણે પોણિયા સુધી આપણું પાણી પહોંચ્યું છે. ત્યાર પછી વર્ડ ફોર યુ ત્યાં સુધી પાણીપુર છે, ચંદ્રપુરના છે, જે પારડીને છેવાડે ગામ ચંદ્રપુર છે ત્યાં સુધી પાણી સરસ સારું આવે છે. હવે પછી જે આપણે કિલ્લા પરની જે ટાંકી છે એ ટાંકીનું ટેન્ડર થઈ ગયું છે, કામ અપાઈ ગયું છે. ત્યાર પછી એ જે ટાંકી પૂર્ણ થશે તો આપણા પારડી વિસ્તારમાં પાણીની સમસ્યા જે છે એ સમસ્યા પૂર્ણ થશે. જે અમારા હવે ટર્મ પૂરી થવા આવી છે, 5 વર્ષનો જે અમને પારડીને જનતાને સેવા કરવાનો જે મોકો મળ્યો, ખરેખર પારડીને જનતાએ અમને ઘણો સાથ સહકાર બી આપ્યો છે. અમારા પારડી નગરપાલિકામાં જે કામો અમે પારડીના કર્યા છે, આપણે જે તળાવ છે એનું લોકાર્પણ બી કર્યું છે, સ્ટેડિયમ બી તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી ઘણા આપણા પારડીના હરેક રસ્તા આપણને લઈ લીધા છે. ગટરો છે એની સમસ્યા હતી એ બી પૂર્ણ કરી છે. એટલે આજે 5 વર્ષમાં કામ થયા છે, એક એ આનંદ અનુભવીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.